બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે હાલમાં અમીરગઢ સહિત આજુબાજુના વિસ્તારમાં અવિતરણપણે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. અમીરગઢમાં પડેલા વરસાદથી અમીરગઢમાં આવેલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દુકાનો તેમજ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેથી વેપારીઓથી માંડીને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અમીરગઢમાં પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઈ આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે અમીરગઢમાં નવો બનાવેલ ડાભેલા સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધીનો RCC રોડ ઊંચો બન્યો છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલ મકાનો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. જેમાં ચાંદની ચોક નજીક આવેલ અમીરગઢના નગરસેઠ પોપટલાલ અગ્રવાલની દુકાન અને તેમની દુકાનની આજુબાજુ આવેલી અન્ય દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું અને તેમની દુકાનના આગળના ભાગમાં રસ્તા પર પાણી ભરાતા રાહેદારીઓ અને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમીરગઢમાં છેલ્લા કેટલાય સમયથી રેલવે ફાટકથી લઈને ડાભેલા સ્ટેન્ડ તેમજ જૂની રોડ તરફ જતા રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેથી આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિકાલ લાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.